નમસ્કાર, ચરોતર વાસે જોઈએ આજના ટોપ 25 ન્યૂઝ. કરમસદ નગરપાલિકાના ઉપપ્રમુખ પદ માટે આજે નગરપાલિકામાં પ્રાંત અધિકારી જેસી દલાલના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપના કૃતિકાબેન સૌમિલભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા. કૃષિ ખરડાના વિરોધમાં ભારત બંધનું એલાન. આણંદ જિલ્લામાં નિષ્ફળ નીવડ્યું. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં બજારો સંપૂર્ણ ચાલુ રહ્યા હતા અને બંધની કોઈ પણ અસર જોવા મળી ન હતી. તો આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ક્રિચોકડી પાસે ખેડૂત બિલનો વિરોધ નોંધાયો. યુથ કોંગ્રેસ દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી. સરદાર પટેલ યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએટ તમામ સેમેસ્ટરની ઓન ડિમાન્ડ પરીક્ષા યોજવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણી અંગે 29 સપ્ટેમ્બરની બેઠકમાં લેવાઈ શકે છે નિર્ણય, જ્યારે કોંગ્રેસના 8 ધારાસભ્યના રાજીનામા બાદ વિધાનસભાની 8 બેઠક ખાલી પડી છે. ગુજરાતમાં નવી ફાયર સેફટી પોલિસી આવશે. ખાનગી એજન્સી બિલ્ડિંગની ચકાસણી કરી સેફટીનું સર્ટિફિકેટ આપશે. ફાયર બ્રિગેડમાં અપૂરતા માણસો હોવાથી તમામ મહાપાલિકા પાલિકામાં કોન્ટ્રાક્ટરને ગોઠવી દેવામાં આવશે. સોલાર રૂફકોટ સિસ્ટમમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. સમગ્ર દેશમાં 3,088 મેગાવોટ સામે રાજ્યમાં 735 મેગાવોટ પ્લાન્ટ. ગુજરાત સરકાર દ્વારા સૂર્ય ગુજરાત સોલર રૂફટોપ યોજના હેઠળ 3 કિલોવોટ સુધી 40% સબસિડી તથા 3 કિલોવોટથી 10 કિલોવોટ સુધી 20% સબસિડી અપાશે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ગુજરાત બહાર નહીં જઈ શકે. સરકારની કોર્ટમાં રજૂઆત. કહ્યું, હાર્દિક સામે ગંભીર ગુનો હોવાથી રાજ્ય બહાર જવા દેવો યોગ્ય નથી. સેશન્સ કોર્ટે 90 દિવસ સુધી રાજ્ય બહાર જવા માટેની અરજી ફગાવી. સુરતની વખારીયા ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી. આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી. કાપડનો જથ્થો સંગ્રહ કરવા આવ્યો હોવાથી આગ વધુ વિકરાળ બની જથ્થો સળગી ખાખ થઈ ગયો. કોરોના કાળમાં બિહારમાં ચૂંટણીઓની તારીખ જાહેર. 3 તબક્કામાં મતદાન યોજાશે. મતદાનનો સમય વધારવામાં આવ્યો. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે તથા 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં કૃષિ બિલના વિરોધમાં પ્રદર્શન અને બંધનું એલાન. પંજાબમાં રેલ રોકો આંદોલનથી ટ્રેનો ઠપ, માલનું આવાગમન અટક્યું તો ખેડૂતોએ પાટા પર બેસીને દેખાવો કર્યા. ભારતમાં સંક્રમણના કેસ વધવાથી સાઉદી અરેબિયાએ ભારતથી આવતી કે જતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો. ભારત ઉપરાંત બ્રાઝિલ અને આર્જેન્ટિના સાથેનો હવાઈ સંપર્ક સાઉદીએ સ્થગિત કર્યો. હિમાચલ પ્રદેશના મલાનીને લદ્દાખમાં લેહ સાથે જોડતી અટલ ટનલ તૈયાર થઈ ગઈ. 10,000 ફૂટની ઊંચાઈ પર બનેલી વિશ્વની સૌથી લાંબી ટનલ તૈયાર. મનાલી લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર ઘટશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબરે ટનલનું ઉદઘાટન કરી શકશે. દેશમાં એક જ દિવસે કોરોનાના સૌથી વધુ 1.10 લાખ નવા દર્દી. દેશમાં અત્યાર સુધીમાં 91,000થી વધુ લોકોના મોત. 46 લાખથી વધુ લોકો રિકવર થયા. કોરોનાના કારણે પરમાણુ વૈજ્ઞાનિક શેખર બસુનું અવસાન. પરમાણુ વૈજ્ઞાનિક અને પરમાણુ ઉર્જા પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ ડોક્ટર શેખર બસુનું કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં નિધન. દેશના પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં યોગદાન આપવા બદલ વર્ષ 2014માં પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાશ્મીરના બડગામમાં આતંકવાદી હુમલામાં સીઆરપીએફનો જવાન સહિત બાઇક સવાર આતંકીઓએ સીઆરપીએફના જવાનને નજીકથી ગોળી મારી તથા રાઇફલ છીનવીને ભાગી ગયા. તો બીજી તરફ પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોએ એક ગંભીર આતંકીને ઠાર માર્યો. ઉત્તરપ્રદેશ સરકાર મહિલાઓ વિરુદ્ધની ગુનાખોરી ડામવા ઓપરેશન દુરાચાર શરૂ કરશે. બહેન બેટીઓની છેડતી કરનારના પોસ્ટર્સ 4 રસ્તે લગાવશે ઉત્તરપ્રદેશની યોગી સરકાર. ગુનેગારોના નામ તસવીર જાહેર કરવા પોલીસ કર્મચારીઓને છૂટ આપવામાં આવી. ચીને દોલકલામ નજીક ગોલમોલ એરબેઝ પર ક્રૂઝ મિસાઇલ અને પરમાણુ બોમ્બર તૈનાત કરાયા. સેટેલાઇટ તસવીરમાં થયો ઘટસ્ફોટ. ચીન જ્યાં સુધી પીછેહટ કરવાના સ્પષ્ટ સંકેત નહીં આપે ત્યાં સુધી પેંગોંગના ઊંચા શિખરો પર ભારત અડીખમ રહેશે. શાર્ક સાઉથ એશિયા એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન દેશોના નેતાની અનૌપચારિક બેઠક ગુરુવારે ન્યૂયોર્કમાં યોજાઈ. વિદેશમંત્રી જયશંકરે કહ્યું, સરહદ પારનો આતંકવાદ દક્ષિણ એશિયાનો દેશ માટે મોટો પડકાર. તેના ઉકેલથી જ વિકાસ શક્ય. વિદેશમંત્રીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે આપણે આતંકવાદ અથવા તેને પોષનાર શક્તિઓને હરાવવી પડશે. કાઠમાંડુમાં ચીનના દૂતાવાસ સામે વિરોધ પ્રદર્શન કરાયા. નેપાળના હુમલા જિલ્લામાં ચીને 11 ઇમારતો બનાવી છે, જેમાંથી 9 ઇમારતનું નિર્માણ થોડા દિવસ પહેલા જ થયું છે. જ્યારે વિરોધ પ્રદર્શન સામે જિનપિંગ સરકારે કહ્યું, અમે નેપાળની જમીન પર કબજો કર્યો નથી. તો સ્થાનિક લોકોની ફરિયાદ બાદ નેપાળના ગૃહ મંત્રાલયે તપાસ માટે એક ટીમ મોકલી આપી. દુનિયાભરમાં કોરોનાનો વિસ્ફોટ. તો સામે રિકવરી રેટ સારો. દુનિયામાં 9.81 લાખથી વધુ લોકોના મોત. તો 2.36 કરોડથી વધુ લોકો સાજા થયા. જ્યારે વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યા 3.20 કરોડથી વધુ પહોંચી. તેની વચ્ચે ટ્રમ્પની અપીલ, અમેરિકાના લોકો વેક્સિનના ફાઇનલ ટ્રાયલ માટે રજીસ્ટ્રેશન કરાવે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું હાર્ટ એટેકના કારણે મુંબઈ ખાતે અવસાન. 60 વર્ષની વયે મૃત્યુ પામ્યા. 90ના દાયકાની ઓસ્ટ્રેલિયન ટીમમાં વન ડાઉન બેટ્સમેન તરીકે ડીન જોન્સ આધારભૂત ખેલાડી ગણાતા હતા. આઈપીએલ કોમેન્ટ્રીમાં પણ જોડાયેલા હતા.
વિન્ડીઝની સ્ટેફની ટેલરે મહિલા ટી ટ્વેન્ટીમાં 3000 રન બનાવનારી બીજી ખેલાડી બની. કોઈ પુરુષ ક્રિકેટર પણ આ સિદ્ધિ હજી સુધી પ્રાપ્ત કરી શક્યો નથી, જ્યારે ઇંગ્લેન્ડની મહિલા ટીમ ટી ટ્વેન્ટીમાં 100+ મેચ જીતનારી એકમાત્ર ટીમ. જાણીતા સિંગર એપી બાલસુબ્રમણ્યમનું નિધન. 74 વર્ષીય એપી બાલસુબ્રમણ્યમ 5 ઓગસ્ટના રોજ કોરોનાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ કોરોના સામે 50 દિવસ બાદ જંગ હાર્યા. આઈપીએલમાં આજે ચેન્નાઈ વર્સેસ દિલ્હી વચ્ચે ખેલાશે મેદાની જંગ. ધોની એન્ડ ટીમ સિઝનની ત્રીજી મેચ રમશે. દિલ્હી સામેની છેલ્લી 5માંથી 4 મેચમાં જીત મેળવી દુબઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આ સિઝનની પ્રથમ મેચ રમાશે.